નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઇ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ આપણે યુનિટ નંબર સાત એ શરૂ છે એમાં ત્રીસ ટકા કોર્સ જે બાદ કરવામાં આવ્યો છે એમાં ફક્ત એક પ્રાચીન ભારત એનો જ અભ્યાસ કરવાનો નથી એની સિવાયના તમામ પ્રકારના મુદ્દાઓ છે એનો આ યુનિટમાં આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો આપણે શરૂ કરીએ સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આપણે અગાઉનો જે વિડીયો લેક્ચર હતો એ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વતંત્રતા પહેલાં ભારતનું અર્થતંત્ર કેવું હતું એ સમજવાનો પ્રયત્ન કર્યો એમાં આપણે રેલવેની શરૂઆત ક્યારે થઈ તો કે રેલવેની શરૂઆત સોળમી એપ્રિલ અઢારસો ત્રેપનના રોજ બોરીબંદર એટલે કે મુંબઈથી થાણે વચ્ચે પ્રથમ રૂટ હતો જે ઓગણીસો સુડતાલીસ સુધીમાં ત્રેપન હજાર કિલોમીટર સુધીની લંબાઈ ધરાવતો હતો આની ચર્ચા આપણે અગાઉનો જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે કરી હતી ફરી એકવાર ખાલી હાઈલાઇટ મેળવીએ છીએ ત્યારબાદ માર્ગ પરિવહન છે એનો પણ અભ્યાસ કર્યો હતો કે અંગ્રેજોના શાસન દરમિયાન અઢારસો ને પંચાવનમાં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી હતી અને ઓગણીસમી સદીના અંત સુધીમાં બે લાખ અઠ્યોતેર હજાર ચારસો ને વીસ કિલોમીટરનો રસ્તો હતો જે વધીને ઓગણીસો તેતાલીસ સુધીમાં ચાર લાખ સુડતાલીસ હજાર એકસો ને પાંચ કિલોમીટર થઈ ગયો હતો બત્રીસ ટકા પાકા રસ્તા અને અડસઠ ટકા કાચા રસ્તાઓ હતા બેંકોની વાત થઈ કે વર્ષ સત્તરસો સિત્તેરમાં ખાનગી ક્ષેત્રોમાં બેંકની શરૂઆત થઈ ઓગણીસો ને સુધીમાં સાતસોથી વધુ સંખ્યામાં તે વિકાસ પામી ઓગણીસો ને પાંત્રીસમાં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ જે નોંધનીય બાબત હતી આરબીઆઈ ઘણી વાર આપણને છે ને આરબીઆઈનું પૂરું નામ જણાવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સામાજિક માળખું જોયું આજના આપણે આ વિડીયો લેક્ચરમાં જ્યાંથી વાત કરવાની છે એ છે ખેતી ત્યાંથી આપણે શરૂ કરવાનું છે ખેતી અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ અને જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન ખેડકને સુરક્ષા અને સલામતી ન આપી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થતું જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેતમજૂરો બની ગયા આ ઉપરાંત ખેતીનો પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો જેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ બન્યા એટલે કે સાવ ખાલી થઈ ગયા આર્થિક રીતે આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ આપવું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોના હાલ બેહાલ થયા એમ આપણે કહી શકીએ એટલે આપણને ખ્યાલ છે કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે મોટા ભાગના લોકો છે એ ખેતીથી પોતાનું જીવન ચલાવે છે તો હજારો વર્ષોથી ભારત છે ખેતી પર નભે છે મોટા ભાગની ખેતી જે છે એ વરસાદ ઉપર આધાર રાખે છે તો આમ અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હવે ખેડૂતો જે કાંઈ કમાય એના મોટા ભાગનો હિસ્સો તો કર તરીકે બ્રિટિશ સરકારને આપવો પડતો આમ આ ઉપરાંત જમીનદારી પ્રથાને પ્રોત્સાહન અને જે શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લીધા હોય એમના વ્યાજ ભરવામાં મોટાભાગનો હિસ્સો ચાલ્યો જ હતો આમ ખેડૂતો ખૂબ જ મહેનત કરવા છતાં એમની પાછળ કાંઈ વધતું નહીં અંતે બ્રિટિશ શાસનના કારણે ખેતી અને ખેડૂતો આ બંને પાયમાલ થઈ આનો મતલબ કે ખાલી થઈ ગયા ત્યારબાદ જોઈએ મહેસૂલ નો દર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવાનો પરવાનો મેળવ્યો જે જમીનદારો પાસે હતો બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોની ખેતીની આવકના અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ એટલે કે કર ઉઘરાવાની નીતિ ઘડવામાં આવી હતી આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવામાં બ્રિટિશ સરકાર ઝુલમી હતી તે ખેડૂતોને દંડ કરતી મિલકત જપ્ત કરતી અથવા ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી હતી આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીની પારવાર એટલે કે ખૂબ જ નુકસાન થયું એમ કહી શકાય મહેસૂલનો દર એટલે એ સમયમાં કહીએ કે કર આપણે જે તેને ટેક્સ કહીએ અંગ્રેજીમાં એ સમયે મહેસૂલ રૂપી કર હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવાની સત્તા મેળવી લીધી અને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો જેમાં જમીનદારો પાસે તો આમ કહેવાય કે મોટા ભાગે એટલે અડધો પચાસ ટકા રકમ કર તરીકે ભરવી પડતી આમ જો આવો કર ટાઈમે ન ભરવામાં આવે તો ખેડૂતો પાસે દંડ કરવામાં આવે તેમની મિલકતો છે એ જપ્ત કરી લેવામાં આવે ખેડા નેતુલથી જો કોઈને જમીન આપી હોય ખેતી કરવા માટે તો આવી જમીન પાછી લઈ લેવામાં આવે આમ આવા બધા કારણોસર નુકસાન થતું જોવા ભારતીય ખેતીને ત્યારબાદ જોઈએ તો કરવેરાના ઊંચા દરો બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ અઢારસો ને ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના આઠ ટકા જેટલો હિસ્સો આપતા હતા જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી પંદર ટકા જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા સ્વરૂપે ઉઘરાવતી હતી જો ફરીવાર યાદ કરો કરવેરાનો દર કેટલો ઊંચો હતો બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ અઢારસો ને છોતેરમાં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના આઠ ટકા જેટલો જ હિસ્સો અપાતો હતો જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી પણ પંદર ટકા એટલે કે ડબલ જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા સ્વરૂપે ઉઘરાવતી હતી દાખલા તરીકે મીઠા પરનો કરવેરો ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણપ્રદેશમાં સરળતાથી મળતું હતું તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારતમાં લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી જ્યારે ભારતમાં પાકેલા મીઠા ઉપર ઊંચો કરવેરો લેવાતો જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય તો બ્રિટનને તેનો લાભ થાય આથી જ ગાંધીજીએ દાંડી કૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો આ બધાને આ યાદ હશે દાંડી કૂચ વિશે અને મીઠાનો સવિનય કાનૂન ભંગ એના વિશે આપ જાણો છો એની પાછળનું કારણ આવું હતું કે બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડ જે છે ત્યાંથી મીઠાની આયાત કરતી અને ભારતમાં જે સરળતાથી અને સસ્તું મીઠું મળતું એની ઉપર એટલો બધો ટેક્સ નાખવામાં આવ્યો એટલો બધો કર નાખવામાં આવ્યો કે મીઠાનો ભાવ એટલો બધો ઊંચો વહી ગયો કે બ્રિટિશ ઇંગ્લેન્ડનું જે મીઠું છે એ સસ્તું મળે અને ભારતીય મીઠું ખરીદવું હોય તો એને ઉપર ટેક્સ લાગવાને કારણે એની વેચાણ કિંમત વધી જાય એટલે બ્રિટિશ સરકાર બંને તરફથી લાભ લેતી પોતાનું મીઠું વેચતી એમાંથી ફાયદો થાય અને ભારતીય મીઠું વેચાય તો એની ઉપર એ વધુ ટકા ટેક્સ લઈને લાભ મેળવતી આમ બંને તરફથી કરવેરાના દર ઊંચા કરીને બ્રિટિશ સરકાર છે એ લાભ મેળવતી ત્યારબાદ છે જકાતના વિવિધ દરો આયાત અને નિકાસ હવે પહેલાં આપણે જકાત શબ્દો સમજી લઈએ જે વિદ્યાર્થી મિત્રો કોમર્સમાં છે એ અગિયારમાં ધોરણમાં જ્યારે વાર્ષિક હિસાબના દાખલા આવશે એના વેપાર ખાતામાં ફોર્મેટમાં ઓકટ્રોય અથવા જકાત ઓકટ્રોય એ અંગ્રેજી શબ્દ છે ગુજરાતીમાં એને આપણે જકાત તરીકે ઓળખીએ જકાત પણ એક પ્રકારની કર છે જ્યારે કોઈ બીજા રાજ્યમાંથી કોઈ બીજા રાજ્યની અથવા જિલ્લાની સરહદમાં જ્યારે માલ આવે તો એની ઉપર જકાત ભરવી પડે દાખલા તરીકે અમુક એવા હવે પહેલાં એક વાત ચોખવટ કરી દો કે હવેના સમયમાં જકાત અથવા ઓક્ટ્રોય એ સરકારે સંપૂર્ણપણે નાશ પામી દીધો છે હવે જકાત ઉઘરાવવામાં આવતી નથી પહેલાંના સમયમાં જકાત એટલે કે ઓક્ટ્રોય હતી હવે જકાત ઉઘરાવવામાં આવતી નથી એ સંપૂર્ણ નાબૂદ કરી દેવામાં આવી છે દાખલા તરીકે જો તમે ભાવનગરમાં જુઓ તો ભાવનગરમાં અમુક એરિયાના નામ જ તે જકાત છે દાખલા તરીકે અહીંથી તમે જાઓ ભાવનગર તો પહેલું જ તે આખલોલ જકાત નાકા એવું આવે ત્યારબાદ ઓલિકોર જાઓ તો ઘોઘા જકાત નાકા આવા તમે શબ્દો સાંભળાય છે નામ એની પાછળનું કારણ એ છે કે એ સિટીમાં એન્ટર થવાના મુખ્ય ગેટો હતા ત્યાંથી કોઈ બહારનો માલ આવે આયાત કરે તો એની ઉપર એ ટ્રકમાં જેટલો માલ હોય એની ઉપર એને જકાત ભરવી પડે એટલા જ માટે ભારતમાં અહીંથી તમે એન્ટર થાવ ભાવનગરમાં તો ભાવનગરમાં એન્ટર થતી વખતે આખલોલ જકાત જકાતનાકા આવે આ ઉપરાંત તમે જાઓ તો એક બીજું નામ ઘોઘા જકાતનાકા ઘોઘાવાળા રસ્તેથી ભાવનગરમાં જે એન્ટર થવાય ત્યાં ઘોઘા જકાતનાકું એમ છે આમ આવી રીતના વિવિધ જકાતો એટલે કે એવા કર વસૂલવામાં આવતા આયાત અને નિકાસી થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી સત્તરસો ને સોળમાં સનદ સનદનો અર્થ થાય પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી હતી તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી દાખલા તરીકે ભારતમાં સૂત્રાઉ કાપડની નિકાસ પર પંદર ટકા જકાત અને બ્રિટનથી આવતા સૂતરાઉ કાપડ પર માત્ર બે પાંચ ટકા જકાત નાખવામાં આવતી હતી આ ભેદભાવભરી જકાત નીતિએ ભારતના ના કાપડના ઉદ્યોગને બરબાદ કરી નાખ્યો આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગની પડતી થઈ એમ કહી શકાય તમે જુઓ ભેદભાવ નીતિ જુઓ ની કે ભારતીય કાપડ જે સૂત્રાવ હતું એની નિકાસ ઉપર પંદર ટકા જકાત અને બ્રિટનથી જે આયાત કરવામાં આવતું સૂત્રાવ કાપડ એની ઉપર ફક્ત બે પોઈન્ટ પાંચ ટકા જકાત નાખવામાં આવતી હતી આમ ભેદભાવભરી જકાત નીતિએ ભારતના સૂતરાઉ કાપડના ઉદ્યોગને બરબાદ કરી નાખ્યો એમ આપણે કહી શકીએ ત્યારબાદ જોઈએ તો ઉદ્યોગ નીતિ ઉદ્યોગ નીતિ કેવી હતી બ્રિટનમાં ઈસવીસન સત્તરસો ને પચાસથી અઢારસો ત્રીસના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી જ્યારે ઈસવીસન અઢારસો અઠાવન સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને તેના કારણે શ્રમિકોની બેકારી વધી તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની જેથી શ્રમિકોનું ખેતી ઉપર ભારણ વધતું ગયું તમે જુઓ ઉદ્યોગ નીતિમાં પણ ભેદભાવ લાવવામાં આવ્યો જેથી કરીને બેરોજગાર બનેલા મજૂરો ફરીવાર એને ખેતી તરફ આકર્ષાવવું પડે એવી રીતના પ્રયત્ન કરવામાં આવ્યા બ્રિટનમાં ઈસવીસન સત્તરસો ને પચાસથી અઢારસો ત્રીસના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થયા એક માર્કનું યાદ રાખજો કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ તો કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ છે એ ઈસવીસન સત્તરસો પચાસથી અઢારસો ને ત્રીસના સમયગાળા દરમિયાન કરવામાં આવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કરી ઈસવીસન અઢારસો અઠ્ઠાવન સુધીમાં દેશના ઘણો મોટો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી તેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને તેના કારણે શ્રમિકોને બેકારી વધી જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની જેથી શ્રમિકોનું ખેતી ઉપર ભારણ વધ્યું ત્યારબાદ જોઈએ તો આર્થિક શોષણ નાણાકીય રીતે પણ ભારતીય લોકોનું ખૂબ જ શોષણ કરવામાં આવ્યું બ્રિટિશ અર્થતંત્રને સુદ્રઢ કરવાના આશ્રયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ સરકારને એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી કે જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય આ ઉપરાંત તેમની ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહકરૂપ હતી જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે તે હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારબાદ જોઈએ તો હસ્તકલા કારીગરનું શોષણ જે હાથેથી કામ કરતા હસ્તકલા ઉપર આધારિત હતી હસ્તકલા કારીગરોનું શોષણ કરવામાં આવ્યું વિવિધ હસ્તકલા પોતાના આવડતથી વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં પંદરથી ચાલીસ ટકા ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવામાં આનાકાની કરે તો તેઓ પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતા જો આવા જે હસ્તક એટલે કે પેઇન્ટિંગ છે સારા ચિત્રો છે આવું કોઈ બનાવતું હોય અથવા ભરતકામના તોરણને આવું બધું હોય આ જો કોઈ બનાવતું હોય ને આપણે હસ્તકલા કહેવાય કે જે ભાઈ હાથે દ્વારા માટી કળા છે આ બધું હસ્તકલા છે માટીના વાસણો એની ઉપર કામ તો વિવિધ હસ્તકલા વસ્તુઓ વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી તે આવા હસ્તકલા કારીગરો પાસેથી પંદરથી ચાલીસ ટકા ઓછી કિંમત લઈ વસ્તુ ખરીદી લેતા અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરે તો તેઓ અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો આમ આવી રીતના પણ અંગ્રેજોએ ખૂબ જ અઘરી અને આકરી જે છે એ નીતિઓ અમલમાં લાવી ત્યારબાદ જોઈએ તો રોકાણનો પ્રવાહ બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી ફરીવાર યાદ રાખજો આ ખૂબ અગત્યનું છે મૂડી રોકાણનો પ્રવાહ કોની તરફ વળ્યો તો કે બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી કરવામાં આવી એટલે કે આ રોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી રોકાણ આ રોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ રોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું જ શિક્ષણ અપાતું રોકાણ ખર્ચ કરવામાં આવ્યો અને આ તમામ રોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેમાં સમગ્ર બોજો ભારતના માથે લાદવામાં આવ્યો એમ કહી શકાય તો કે રોકાણનો જે પ્રવાહ છે પહેલાં તો બ્રિટિશ સરકારને જેમાં લાભ થાય દાખલા તરીકે રસ્તા અને રેલવે જેથી બ્રિટનથી ભારત તરફ પરિવહન છે સરળતાથી આયાત નિકાસ કરી શકાય રેલવેનો વિકાસ કરવામાં આવ્યો જેથી બ્રિટિશ સરકાર છે એ રેલવે મારફતે સરળતાથી ભારતમાં જે છે એ માલ મોકલી શકે આમ આવી રીતના મૂડીરોકાણનો પ્રવાહ છે એ બ્રિટનથી ઊંચા દરે મૂડીરોકાણ ભારતના કરવામાં આવ્યું અને આ તમામ પ્રકારના વ્યાજનો બોજ જે છે એ ભારતના માથે જ લાદવામાં આવ્યો ત્યારબાદ જોઈએ તો વિવિધ ભરણાઓના બોજો વિવિધ જે ભરણાઓ છે એનો પણ બોજો ભારત ઉપર નાખવામાં આવ્યો ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવ્યો હતો જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખતા યાદ રાખો એક માર્કનો પ્રશ્ન હોમ ચાર્જીસ એટલે શું તો ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવા પડતો હતો હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી જેમ કે બ્રિટિશ અધિકારીઓનો પગાર પેન્શન ભથ્થાઓ લશ્કરનો ખર્ચ દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું ઈસવીસન ઓગણીસો ચોવીસ પચીસના વર્ષોમાં ત્રીસ લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડી હતી જે ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં તેરસો પચાસ લાખ પાઉન્ડ થવા પામી હતી આવી વિશિષ્ટ ચૂકવણીઓને આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બનતું ગયું આપણને ખ્યાલ છે કે ભારત છે એ સોનેકી ચીડિયા કહેવાતી તો ભારત છે ખૂબ સમૃદ્ધ દેશ હતો એના રાજાઓ છે પણ ખૂબ સમૃદ્ધ હતા દરિયા કિનારાનો વેપારો છે એમાં ખાસ કરીને મરી મસાલા તેજાના મખમલ આ બધા પણ ખૂબ જ વિકાસ થયો હતો એનાથી આકર્ષાયને બ્રિટન અથવા બ્રિટિશ સરકાર છે ભારત ઉપર રાજ કરવામાં આવી અને આવી રીતના વિવિધ રૂપે વિવિધ કરો નાખીને ખેતીને ભાંગી દઈને શૈક્ષણિક સંસ્થાઓ ભાંગીને બ્રિટન છે એ સમૃદ્ધ બન્યું અને છેલ્લે આમ કહેવાય કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી લગભગ દોઢસો વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર પર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ જ ગરીબ બની ગયું આમ ભારત ક્યારે આઝાદ થયો એ પણ પ્રશ્ન પૂછાય તો કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આપણો સ્વતંત્રતા દિવસ જે ઉજવીએ છીએ આપણા બે દિવસ હોય એક સ્વતંત્ર એટલે સ્વતંત્રતા દિવસ જેને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે કે બીજું છે એ પ્રજાસત્તાક દિન જેને અંગ્રેજીમાં રિપબ્લિક ડે તરીકે ઓળખવામાં આવે તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એમાં ભારત આઝાદ થયું ગાંધીજી ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ આવા ઘણા બધા નામી અનામી દેશભક્તોએ ભારતને આઝાદ કરાવવા માટે પોતાનું લોહી વહીવી નાખ્યું આમ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી લગભગ દોઢસો વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર પર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ જ ગરીબ બન્યું એમ આપણે કહી શકીએ તો ફરી એકવાર આપણે હાઇલાઇટ જોઈ લઈએ આજે આપણે ઘનો કનો અભ્યાસ કર્યો હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે સ્વતંત્ર પછીનું ભારતીય તંત્ર અત્યારના આપણે સ્વતંત્રતા પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવું હતું ફરીવાર જોઈ લઈએ આપણે આ અને અગાઉના વિડીયો લેક્ચરમાં સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર કેવું હતું એના વિશે માહિતી મેળવી એમાં રેલવેનો વિકાસ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો જેથી કરીને એ અવર જવર જે માલની અવર જવર બ્રિટિશથી લાવવાની આયાત કરવાની હોય એમાં સરળતા રહે એટલે રેલવેની શરૂઆત થઈ અને વિકાસ માર્ગ પરિવહન છે માર્ગ પરિવહનની ચર્ચા કરી બેન્કો છે એમાં ખાસ કરીને ઓગણીસો ને પાંત્રીસમાં જે રિઝર્વ બેંક ઓફ ની સ્થાપના થઈ એ ખૂબ જ અગત્યનું હતું યાદ રાખજો રિઝર્વ બેંક ઓફ પહેલાં તો આરબીઆઈનું પૂરું નામ જણાવો તો આરબીઆઈનું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ છે ત્યારબાદ સામાજિક માળખું કેવું હતું એ જોયું ખેતી ભારત છે એ ખેતી ઉપર નપતો તો ખેતી છે એની ઉપર કેવી રીતના વધુ મહેસૂલ અથવા કર નાખવામાં આવ્યો અને ભારતના જે ખેડૂતો છે એને પાયમાલ કરવામાં આવ્યા અંગ્રેજ શાસનની બેવડી કર નીતિ હતી ત્યારબાદ મહેસૂલનો જે દર હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એણે ખેડૂતો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું જો કોઈ આવો બમણો દર ન આપે તો ખેડવા માટે જે જમીન આપી હોય એ પરત લઈ આમ ઘણું બધું આર્થિક માનસિક અને શારીરિક એ બ્રિટિશરો દ્વારા ખેડૂતો ઉપર વારંવાર તેમને નુકસાન થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા કરવેરાનો દર છે એ ઊંચો રાખવામાં આવ્યો ભારત સરકારમાં ભારતમાં જે બનતું એની ઉપર પંદર ટકા દર અને બ્રિટિશ સરકાર તરફથી આવે તો એ ઓછો દર એમાં ખાસ કરીને ભારતમાં જે મીઠું પકવાતું તે મીઠાઓ ખૂબ મોંઘું વેચવામાં આવતું અને બ્રિટનથી જે મીઠું આવતું અથવા ઇંગ્લેન્ડથી જે મીઠું મંગાવવામાં આવતું એ સસ્તામાં વેચવામાં આવતું આમ આવી રીતના આપને યાદ છે કે ગાંધીજીએ દાંડી કૂચ કરી અને સવિનય મીઠાનો સત્યાગ્રહ જે કર્યો એનો એક હિસ્સો છે જકાતના વિવિધ દરો જે છે કે ભારતીય સૂત્રાવ કાપડ જે હતું એની ઉપર પંદર ટકા જકાત લેવામાં આવતી જ્યારે ઇંગ્લેન્ડથી બ્રિટનથી આવતા સૂત્રાવ કાપડ ઉપર ફક્ત બે પોઈન્ટ પાંચ ટકા જકાત નાખવામાં આવતી આમ બેવડી કર નીતિ હતી ઉદ્યોગ નીતિઓ જે છે તો આમ કહેવાય કે બ્રિટનમાં ઈસવીસન સન સત્તરસો પચાસથી અઢારસો ત્રીસના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ એમ કહી શકીએ ત્યારબાદ આર્થિક રીતે પણ શોષણ કરવામાં આવ્યું હસ્તકલાના કારીગરો હતા જો એ પોતાની હસ્તકલાની વસ્તુઓ વેચવા ન માંગે તો એવા સમયે એમના પર વધુ નીચા ભાવે આમ કહેવાય કે આનાકાની કરે તો શારીરિક જુલમ કરતા આવા હસ્તકલાના કારીગરો પાસેથી ઓછા ભાવે વસ્તુઓ લઈને ઊંચા ભાવે બજારમાં વેચવામાં આવીને નફો મેળવતા ત્યારબાદ રોકાણનો પ્રવાહ છે મોટા ભાગે બ્રિટિશ સરકારે બ્રિટિશ શિક્ષણ ઉપર બ્રિટનને અથવા અંગ્રેજોને જે ફાયદો થાય એવા જ પ્રકારના પાછળ મૂડી રોકાણ કર્યું જેતનો બોજો ભારત પર મોટા ભાગે પડ્યો વિવિધ ભરણાનો બોજ છે એ પણ ભારત પર છેલ્લે નાખવામાં આવ્યો આમ કહેવાય કે ઓગણીસો ચોવીસ પચીસના વર્ષોમાં ત્રીસ લાખ પાઉન્ડ જેટલી જંગી રકમ ભારતે ચૂકવવી પડી જે ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસથી તેરસો પચાસ લાખ પાઉન્ડ થવા પામી હતી આમ અંતે ભારત પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ એ ભારતને આઝાદી મળી આમ આપણે સ્વતંત્રતા પહેલાંનું ભારત કેવું હતું એ જોવાનો પ્રયત્ન કર્યો હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર કેવું છે એના વિશે માહિતી મેળવશું આભાર